होळीना पर्वने गणतरीना दिवसों बाकी छे त्यारे सूरत खाते वैदिक होळीनी परंपराने लईने गोबर स्टिक तैयार कराई छे। गत वर्षे सूरतनी चार जाणीती मोटी गौशालाओ द्वारा 95 टन गोबर स्टिक बनावाई हती। ते सामे आ वर्षे लोक जागृतिने जोता 200 टन गोबर स्टिक बनावानो निर्धार कर्यो छे। वैदिक होळी माटे हालमां रोजनी 10 થી વધારે ઇન્ક્વાયરી આવી રહી છે। મોટી સોસાયટી અને મોટા પાયે થતા હોળીકા દહનના કાર્યક્રમમાં 500 કિલો ગોબર સ્ટિકની માંગ છે, જેને જોતા આ વર્ષે સુરત જિલ્લામાં 250 જેટલી વૈદિક હોળી પ્રગટશે। ગૌવંશના સંવર્ધન અને પર્યાવરણના જતનના ઉદ્દેશ્ય સાથે ગૌપ્રેમીઓ અને ગૌશાળાઓ કટિબદ્ધ થઈ છે। પીકા હોળીમાં હોળી પ્રગટ્યમાં નહીં થાય તે માટે ગાયોના છાણ મૂત્રમાંથી અમે કાવડંગ સ્ટિક બનાવી છે। આપ સર્વે જાણો છો કે ગાયોનું છાણ અને મૂત્ર ખૂબ જ પવિત્ર છે અને યજ્ઞોની વેદીમાં પણ ગાયના છાણ અને મૂત્રનો ઉપયોગ થાય છે, એટલે અમે આ હોળી પ્રગટાવવા માટે કાવડંગની સ્ટિકનું ઉત્પાદન કરીએ છીએ। બે ચાર વર્ષથી વૈદિક હોળી એટલે કે ગાયના ગોબરમાંથી બનેલા સ્ટિકનો લોકો હોળીમાં ઉપયોગ કરે છે। અમે પણ વર્ષોથી હોળીનું પ્રાગટ્ય તો કરતા જ હતા, પણ લાકડા યુઝ કરતા હતા, પણ હવે અમને સારો વિકલ્પ મળ્યો છે કે ગાયના ગોબરમાંથી બનેલી જે સ્ટિક છે એના છાણા છે એનો ઉપયોગ કરીને અમે જેમ પુરાની પરંપરા આપણી હતી એ રીતના વૈદિક હોળી મનાવશું। એનાથી ગાયોની રક્ષા સાથે ગાયોની સુરક્ષા થશે અને પર્યાવરણનું પણ જતન થશે।